विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपने जोयू के लेखिका छे ए दादा दयाळजी भाई अने जगमोहनदास ना घरे आवे छे अने ए दादा दयाळजी भाई जयरे छापू लईने वाँचता होय छे त्यारे एमनी खबर अंतर पूछे छे अने एना बदला में जयरे दादा दयाळजी भाई एमने जे जवाब आपे छे ए वार्तालापनी आपणे वात करी हती। हवे आगळ जोईशुं पाठ। त्यારે કહે છે, એમ છે દીકરી જ્યાં સુધી સાહેબી હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો। શું કહે છે દાદા દયાળજીભાઈ કે દીકરી જ્યાં સુધી મારી પાસે સંપત્તિ સમૃદ્ધિ હતી મારી પાસે ત્યાં સુધી હું બેઠો બેઠો ખાતો હતો, તે કશું ખરાબ નહોતું લાગતું। એટલે કે પૈસા હતા, રૂપિયા હતા, સંપત્તિ હતી ત્યાં સુધી મને એ વખતે બેઠો બેઠો ખાતો હતો એ મને ખરાબ નહોતું લાગતું, પણ આજે જેણે કદી કશું કામ નહોતું કર્યું એવા આ પાર્વતી પ્રીતિ ઉત્પલા જોશભેર કામ કરવા લાગી ગયા છે ત્યારે હું બુઢ્ઢો કશું કર્યા વગર ખાઉં છું। એટલે કહે છે કે મને જ્યારે સમૃદ્ધિ હતી ત્યારે ખોટું નહોતું, ખરાબ નહોતું લાગતું, પરંતુ આજે જેણે કદી કશું કામ નથી કર્યું એવા પાર્વતી પ્રીતિ ઉત્પલા આ બધા જોશભેર કામ કરવા લાગ્યા છે અને આજે હું બુઢ્ઢો કશું કામ કર્યા વગર ખાઉં છું એ મને ખૂંચે છે, એટલે એનું મને દુઃખ છે, પણ હું હવે શું કરી શકું એમ પ્રશ્ન કરે છે લેખિકાને કે પણ આજે આટલી ઉંમર થઈ ગઈ એટલે હું શું કરી શકું। મારી જુવાનીમાં તો મેં પણ ઘણું કામ કર્યું છે, પણ અત્યારે આ અવસ્થાએ મને કોણ કામ આપે। વાત પણ સાચી છે, કેમ કે વૃદ્ધ વ્યક્તિ હોય એમને કામ થાય નહીં, એટલા માટે એમને નોકરી કે બીજું કામ પણ કોણ આપે। બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે દાદા, ફરી એમનું મીઠું પણ વિલાયેલું હાસ્ય હસ્યા। એ કહે છે કે બસ આ જ વાતનું દુઃખ છે કે મને આ અવસ્થાએ કોણ કામ આપે, અને દાદા હસવું ન હતું છતાં પણ એ હસ્યા। કાંઈ નહીં દાદા, તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી। શું કહે છે લેખિકા કે કંઈ નહીં દાદા, તમારી અત્યારે અવસ્થા પણ કઈ છે, અત્યારે એ વૃદ્ધાવસ્થામાં છે, એટલા માટે કહે છે તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી। મેં આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો, કોણે લેખિકાએ, ને અંદર ગઈ ત્યાં સુમોહન બહાર જતો વચ્ચે જ મળી ગયો। એટલે કે લેખિકા ઘરમાં અંદર જતા હતા ત્યારે તેમને રસ્તામાં એટલે કે ઘરમાં સુમોહન મળી ગયો। કહે છે, ઓહો દર્શનાબેન, ઘણે દિવસે કાંઈ। એટલે દર્શનાબેનને કહે છે કે ઘણા દિવસે તમે આવ્યા, તો કહે છે કે હા, જરા બહાર ગામ ગઈ હતી, કેમ છે કામકાજ, નવી નોકરીમાં આનંદ છે ને? તો કહે છે કે હા, હું જરા બહાર ગામ ગઈ હતી, કેમ છે તમારે કામકાજમાં અને નવી નોકરી મળી એમાં તમારે આનંદ છે ને? આનંદ તો છે દર્શનાબેન, છેક અમેરિકા જઈને ભણી આવ્યો, એ નકામું તો ન જ જાય ને? જો અહીંયા સુમોહન છે એ છેક અમેરિકા જઈને ભણી આવ્યો છે એ અહીંયા લેખિકાને જણાવે છે અને કહે છે એ નકામું તો ન જ જાય ને, પણ એક વાત છે, એના મોં પર વિષાદની રેખાઓ દોરાય। એક વાત છે એ એમ બોલ્યા ત્યારે એમના મોં પર વિષાદ એટલે દુઃખની રેખાઓ દેખાય। એક વાતનું મને દુઃખ થાય છે, આ પ્રીતિ ઉપર મારી બહુ જ આશા હતી, એને ડૉક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલવાની હતી, તમે તો જાણો છો એ ભણવામાં કેટલી હોશિયાર છે। શું કહે છે કે મને એક વાતનું દુઃખ થાય છે કે પ્રીતિ પર મારી બહુ જ આશા હતી, કારણ કે પ્રીતિ ભણવામાં બહુ હોશિયાર છે અને એને ડૉક્ટર બનાવવા અમેરિકા મોકલવી હતી ભણવા માટે, પણ એ અત્યારે થઈ શક્યું નહીં એટલે એમને એ વાતનું દુઃખ છે સુમોહનને। મારા કરતાંય ક્યાંક વધારે, કહે છે મારા કરતાં પણ બહુ વધારે હોશિયાર હતી એ, મને એમ હતું કે મારી નાનકડી વાલી બહેનને હું ઊંચામાં ઊંચી શક્ય હશે તે કેળવણી આપીશ। કહે છે કે મારી નાની બહેનને હું ઊંચામાં ઊંચી અને સારામાં સારો એને અભ્યાસ કરાવીશ, પણ હવે એ સ્થિતિ રહી નથી, કારણ કે અત્યારે એ લોકો ગરીબ થઈ ગયા છે। મને થાય છે હું એનાથી મોટો એટલે મને એ સગવડ મળી। શું કહે છે, હું એનાથી મોટો એટલે મને સગવડ મળી, પણ એને સગવડ મળી નહીં। અહીંયા સગવડનો વિરોધી અર્થ થશે અગવડ। હવે સ્થિતિ બદલાય એમાં સહન તો એણે જ કરવાનું ને, એ પોતે પોતાનો દોષ ગણે છે કે અત્યારે જે સ્થિતિ બદલાય એમાં તો સહન એણે જ કરવાનું ને, એટલે મને બધી જ સગવડો મળી ગઈ, એને સગવડ મળી નહીં। સહન તો સામાન્ય રીતે મોટા કરે, એ મારાથી નાની તો પણ, અને એમ બોલતા બોલતા એમનો અવાજ ભીનો થઈ ગયો, એટલે કે એ પોતે બોલતા બોલતા રડી પડ્યા। એના હૃદયમાં રહેલી આ પ્રેરણાસભર વાણી જોઈને મારા દિલમાં પણ કરુણા ઉભરાઈ
આવી હું બોલી કાંઈ નહીં સુમોહનભાઈ, સંયોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે લડત આપે એનું નામ જીવન. શું કહે છે? કાંઈ નહીં સુમોહનભાઈ, સંયોગોથી એટલે કે અત્યારે જે તમે દુઃખો વેઠી રહ્યા છો એનાથી પરાજિત ન થઈ અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે એને લડત આપે એનું નામ તો જીવન છે, એમ અહીંયા લેખિકા એમને કહે છે. તમે આવા પુરુષાર્થી છો પછી પ્રીતિને સાની ચિંતા? તમે આટલા બધા મહેનતી છો, પુરુષાર્થી છો, પછી એને પ્રીતિને સાની ચિંતા, એમ લેખિકા અહીંયા સુમોહનભાઈને જણાવે છે. આગળ જોઈએ. રસોડામાં ભાભી ચોખા વીણતા હતા. મેં કહ્યું, સાચું કહેજો ભાભી, સુખી છો કે કશુંક દુઃખ થાય છે? અહીંયા પ્રશ્ન કરે છે લેખિકા ભાભીને, કહે છે એ ચોખા વીણતા હતા એ વખતે, કે સાચું કહેજો ભાભી, સુખી છો કે કશુંક મનમાં દુઃખ થાય છે? તો તપસ્વીની ઉમાના જેવું સુભક સ્મિત કરી ઉત્પલા ભાભી બોલ્યા. ત્યાં તપસ્વીની ઉમા, ઉમા એટલે કે પાર્વતીની વાત કરી છે. પાર્વતી જે શંકર ભગવાનના પત્ની છે, પાર્વતી માતા, એમની વાત કરી છે. અને સ્મિત એટલે હાસ્ય, અને એનું સ્મિતનો સમાનાર્થી અર્થ હાસ્ય થાય છે, અને એનો વિરોધી અર્થ થાય છે રુદન. કહે છે એવું પાર્વતી માતાની જેમ હાસ્ય કરતા ઉત્પલા ભાભી બોલ્યા, અરે બહેન, તમે પણ શું માનો છો કે બંગલો ને મોટર ગાડી જ માણસને સુખ આપે? જો કેવો સરસ કહે છે એમને, જવાબ આપે છે કે અરે બહેન, તમે પણ શું માનો છો કે બંગલો ને મોટર ગાડી જ માણસને સુખ આપે છે? અરે આ કામ કરવામાં જેટલી મજા આવે છે ને, એટલા સાંજના એ નોકરી પરથી થાકીને આવે, અમે જમીએ પછી રાતે બે ઘડી વાતો કરતા જે સીડો આનંદ મળે છે એ પહેલાં પાર્ટી ને ક્લબ ને મિજલસોમાં ક્યારે ન મળતો. શું કહે છે? અત્યારે જે કામ કરીને જે આનંદ મળે છે અને રાત્રે અમે સાથે જમી અને બંને રાત્રે ઘડી વાતો કરીએ છીએ, એમાં જે આનંદ મળે છે એ પહેલાં પાર્ટીમાં, ક્લબમાં ને મિજલસોમાં આવતો ન હતો. પણ એક રંજ તો મનમાં રહે છે, રંજ એટલે દુઃખ, એટલે મન એક દુઃખ રહે છે કે આજ સુધી ઘરકામ કર્યું નથી એટલે બરાબર ફાવટ આવી, અત્યાર સુધી અમે ઘરમાં કામ કર્યું નથી એટલે બરાબર કામમાં ફાવટ આવી નથી. કામ કરતાં પુષ્કળ વાર લાગે એટલે ઘણો બધો સમય લાગે, કારણ કે પહેલાં કામ કર્યું ન હોય અને એકદમ કામ કરવાનું થાય એટલે સમય લાગે. પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન, પહેલેથી થોડું થોડું કામ કર્યું હોત તો આટલો બધો સમય બગડત નહીં, અને આજે મને વખત મળત તો હું થોડું ઘણું કમાઈ એમના બોજને હલકો કરી શકત ને. શું કહે છે કે જો પહેલેથી કામ કર્યો તો કામ ઝડપથી પતત અને થોડું ઘણું કમાઈ અને સુમોહનનો ભાર એ હલકો કરી શકત, બસ આટલો શોક મનમાં થયા કરે છે. પણ મને લાગે છે કે થોડા સમયમાં મને આ કામની ફાવટ આવી જશે, પછી હું કોઈ શાળામાં કે એમ કામ કરવા જઈશ. એટલે કહે છે કે હું કામમાં ફાવટ આવી જશે એટલે હું કોઈક શાળામાં કે બીજે ક્યાંક કામ કરવા જઈશ અને સુમોહનનો ભાર હળવો કરીશ. પાર્વતી બહેન માળા ફેરવીને હમણાં જ ઊભા થયા હતા. મને જોતાં જ બોલ્યા, આવ દર્શના, તું આવે છે તો ગમે છે. શું કહે છે? પાર્વતીબેન માળા ફેરવીને, ભગવાનની માળા કરી અને હમણાં જ ઊભા થયા હતા અને લેખિકાને જોઈને બોલ્યા કે આવ દર્શના, તું આવે છે તો ગમે છે. હું તો હવે એટલી એકલી પડી ગઈ છું, પ્રીતિ કોલેજમાં જાય છે ને ઉત્પલા તો ઘરકામમાં મને અડવા સુદ્ધા દેતી નથી. એટલે કે મને જે ઉત્પલા છે એ ઘરકામમાં જરા પણ કામ કરવા દેતી નથી, એટલે મને એકલું લાગે અને પ્રીતિ કોલેજ જતી રહે છે. મિલન મૃણાલને તૈયાર કરું તો પણ કહે, ના બા, અમે બધું કરીશું, તમે રહેવા દો. શું કહે છે કે ના બા, તમે કોઈ કામ કરશો ને અમે બધું કરી લઈશું, તમે રહેવા દો, પછી આખો દિવસ કરવું શું? એમ એમને મનમાં પ્રશ્ન થાય છે, કારણ કે બેઠા બેઠા પણ કેટલું બેસી રહે, કારણ કે બેઠા બેઠા પણ એ થાકી જાય, એટલા માટે એ આવું કહે છે કે આખો દિવસ કરવું શું? હસી, કેવા નસીબદાર સાસુ છો તમે, આવી વહુ કાંઈ સહેલાઈથી નથી. વાત પણ સાચી છે કે કેવા નસીબદાર સાસુ છો તમે, એવું લેખિકા અહીંયા પાર્વતીબેનને કહે છે કે આવી વહુ કાંઈ સહેલાઈથી મળતી નથી કે જે તમને કામ કરવા પણ દેતી નથી. એ મારી નજીક આવી ધીમે સ્વરે બોલ્યા, તે તું શું માને છે કે એ મારું નસીબ છે? એટલે કે આ જે વહુ મને મળી એ મારું નસીબ છે એવું તું માને છે? લેખિકાને પાર્વતીબેન કહે છે, એ તો છે દાદાજીના પુણ્યનું બળ, દાદા દયાળજીભાઈના પુણ્યનું બળ ગણાવે છે. મને ખબર છે ને, દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે, જિંદગી આખીમાં કદી ખોટું કામ એમણે કર્યું નથી. કહે છે કે એમણે આખી જિંદગીમાં કંઈ ખોટું કામ નથી કર્યું અને એના કારણે મને આવી વહુ
મળી છે એવું અહીંયા પાર્વતીબેન લેખિકાને જણાવે છે. ખોટું વચન પણ બોલ્યા નથી, કોઈનો તિરસ્કાર પણ કર્યો નથી. ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે. આશીષ એટલે આશીર્વાદ, અને આશીષનો વિરોધી અર્થ થાય છે શાપ. કહે છે કે ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઉલટાની સૌથી મોટી આશીષ એટલે કે મોટા આશીર્વાદ અમને આપ્યા છે, પણ શોક એટલો થાય છે કે બધાએ આ મુશ્કેલી નિવારવા કાંઈક ને કાંઈક કામ ઉપાડી લીધું છે ને હું એકલી રહી ગઈ. શું કહે છે, બધા કંઈક ને કંઈક કામ કરે છે પરંતુ મારે જ ભાગે કોઈ કામ આવ્યું નથી એટલે હું એકલી જ કામ કર્યા વગર રહી ગઈ. મને થયું કપડાં સીવતા શીખું તો સંચો ઘેર વસાવી શકાય, પણ ડૉક્ટરે કહ્યું હતું આંખે ઝાંખપ આવે એટલે આંખનું કોઈ કામ હમણાં કરશો માં. શું કહે છે કપડાં સીવતા શીખું તો સંચો ઘેર વસાવી શકે, પણ ડૉક્ટરે કહ્યું છે કે આંખે ઝાંખપ આવે છે એટલે કે આંખનું કોઈ પણ કામ કરશો નહીં. દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે. ખરે ટાંકણે વિઘ્ન ઊભું થયું ને, બસ આટલું ના હોત તો કશી એક ખોટ ન હતી. એટલે કંઈક મેં કામ કર્યું હોત તો મને જરા પણ મનમાં દુઃખ હોત નહીં એવું પાર્વતીબેન લેખિકાને જણાવે છે. બહાર જઈ પ્રીતિનો હાથ પકડી હું બોલી, એટલે કે લેખિકા બોલ્યા, પ્રીતિ તું તો ખૂબ ભાગ્યવાન છે, જે ઘરના લોકોમાં આટલી કર્તવ્ય ભાવના, પોતાને ઘસી નાખવાની આટલી ઝંખના હોય એમાં પ્રેમની સુવાસ તો સાચી જ તને ઈર્ષા કરવા જેવી ભાગ્યશાળી બનાવી દે છે. મારી સામે આનંદથી જોઈ પ્રીતિ બોલી, એટલે કે લેખિકાની સામે આનંદથી જોયું, ખુશ થઈને જોયું, અને પ્રીતિ બોલી, કર્તવ્ય ભાવના, હું તો એને શ્રીમંતાઈ કહું છું. જો શું કહે છે કે કર્તવ્ય ભાવના એ ફરજ બજાવે છે એની ભાવના, હું તો એને શ્રીમંતાઈ કહું છું. અહીંયા પ્રીતિ એવું કહે છે લેખિકાને, હું તો એને શ્રીમંતાઈ કહું છું. પેલી શ્રીમંતાઈ તો વસ્તુનો આડંબર છે, જે રૂપિયો છે, ધન છે, સંપત્તિ છે, એ તો બધું દેખાડા માટે હોય છે, એટલે કહે છે કે એ વસ્તુ બતાવવા માટેનો એક આડંબર હતો, બહારની ચીજ હતી. સાચી શ્રીમંતાઈ તો એ સૌના દિલમાં વસી છે. શું કહે છે, સાચી શ્રીમંતાઈ તો દરેકના દિલમાં હોય છે, દરેકનામાં સારા ગુણ હોવા એ સાચી શ્રીમંતાઈ છે, એવું અહીંયા જે પ્રીતિ છે એ લેખિકાને કહે છે. સંસ્કારની શ્રીમંતાઈ, સારા સંસ્કાર હોવા, સારા ગુણો હોવા એ શ્રીમંતાઈ છે, એટલા માટે એને કયું નામ આપ્યું છે સંસ્કારની શ્રીમંતાઈ. એટલા માટે આ પાઠનું નામ એટલે કે શીર્ષક સંસ્કારની શ્રીમંતાઈ આપવામાં આવ્યું છે. એમ ન હોત તો આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા પતન પછી અમે સી રીતે અમારા ઘરની એ જ સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા જાળવી શક્યા હોત. કહે તો શું કહે છે, કહે છે કે આર્થિક દ્રષ્ટિએ આટલું મોટું પતન થયું, આટલું બધું રૂપિયા ધનવાન હોવા છતાં આટલા બધા એ ગરીબ બની ગયા, ત્યારબાદ અત્યારે અમે એ જ રીતે ઘરની જે સંવાદિતા છે, એ જ રીતે અમે પહેલાં જે રીતે રહેતા હતા એ જ રીતે રહીએ છીએ, હળીમળીને કોઈપણ પ્રકારનો ઝઘડો કર્યા વગર, અને એ જ આનંદ અને એ જ અખંડિતતા અમે અત્યારે જાળવી શક્યા ન હોત જો અમારી પાસે સંસ્કારની શ્રીમંતાઈ ન હોત તો. હર્ષથી મેં પ્રીતિનો હાથ દબાવ્યો, લેખિકાએ પ્રીતિનો હાથ દબાવ્યો છે ખુશ થઈને આનંદમાં આવીને. ઘણા મોટા ધનની સ્વામીની બની છો પ્રીતિ, એમ અહીંયા લેખિકા પ્રીતિને કહે છે કે તું ઘણા મોટા ધનની સ્વામીની બની છો. અહીંયા આ પાઠ જે છે એ દ્વાર અને દિવાલમાંથી નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે સ્વાધ્યાય પ્રશ્નો છે એ તમારે નોટબુકમાં લખવાના રહેશે. આભાર, અસ્તુ.